વેલકમ બેક. રાજ્યસભાની ચૂંટણીમાં ફોર્મ ભરવાનો સમય પૂર્ણ થયો. આવતીકાલથી ઉમેદવારના ફોર્મની ચકાસણી શરૂ થશે. ધારાસભ્યનું સમર્થન ન મળ્યું હોય તેવા ઉમેદવારના ફોર્મ રદ થશે. વિદેશમંત્રી એસ જયશંકરે ઉમેદવારી નોંધાવી છે. બાબુ દેસાઈ અને કેશરી દેવસિંહ ઝાલાએ ઉમેદવારી નોંધાવી છે. સંખ્યાબળ ન હોવાથી કોંગ્રેસે ઉમેદવાર ઉભા નથી રાખ્યા. 17 જુલાઈએ ભાજપના ડમી ઉમેદવાર પોતાનું ફોર્મ પરત ખેંચશે. 17 જુલાઈએ સાંજે ભાજપના ત્રણેય ઉમેદવાર વિજેતા જાહેર થશે. સંવાદદાતા મેહુલ દેસાઈ ફોનલાઈન પર જોડાયા છે. મેહુલ, રાજ્યસભાની ચૂંટણીમાં ફોર્મ ભરવાનો સમય છે તે પૂર્ણ થયો છે અને હવે ફોર્મની ચકાસણી આવતીકાલથી શરૂ થશે, શું વિગત? બિલકુલ, વાત કરવામાં આવે તો રાજ્યસભાની જે ચૂંટણી છે તેને લઈને ગુજરાતની તમામ બેઠકો માટે ઉમેદવારોને ઉમેદવારી પત્ર ભરવાનો સમય જે છે તે પૂર્ણ થયો છે. ઉમેદવારનો સમય પૂર્ણ થયો છે. ભારતીય જનતા પાર્ટીએ 3 ઉમેદવારની જાહેરાત જે છે તે કરી છે અને ગઈકાલે તેમની 2 પ્રક્રિયા જે છે તે પૂર્ણ થઈ છે. સાથે જો વાત કરવામાં આવે તો જે ચકાસણી જે છે આવતીકાલે જે છે તે થશે અને જે ફોર્મ ભરાયા છે જેમને ધારાસભ્યનું સમર્થન નથી એવા અપક્ષ ઉમેદવારો છે તેમનું ફોર્મ રજૂ થશે. સાથે જે ધર્મી ઉમેદવારો સાથે ભારતીય જનતા પાર્ટીના 3 ઉમેદવારો જે છે તેમની પણ ચકાસણી કરશે અને ત્યારબાદ 17 જુલાઈએ આ ફોર્મ જે છે તે ધર્મી ઉમેદવારોના છે ભારતીય જનતા પાર્ટીના તેમના પરત ખેંચા છે અને ત્યારબાદ 3 ઉમેદવારો જે રાજ્યસભા માટે ભાજપે નામ જાહેર કર્યા છે તે વિજેતા જાહેર થશે. જી બિલકુલ મેહુલ, જાણકારી બદલ આપનો આભાર. સૌરાષ્ટ્ર